हार्दिक स्वागत करू छू। નિવૃત્ત બેંક અધિકારી છે, એમના પછીનો પરિચય આપો। માનનીય સંઘ કાર્યની ખીર છે એ આ રીતે વાંકી ચૂકી લાગે છે, એનો મધુરો સ્વાદ એ લઈ શકતા નથી। તો એના વિશે તો બીજું શું કહીએ આપણે। સંઘ ક્યાંય કોઈ જગ્યાએ બેકસીટ ડ્રાઇવિંગ નથી કરતો। હા, આ બધા જ લોકો સંઘમાંથી પ્રેરણા લે છે। તો સંઘ છે એ માત્ર ને માત્ર વ્યક્તિ નિર્માણનું કામ કરે છે,
સારા દેશભક્ત નાગરિકો તૈયાર કરવાનું કામ કરે છે. અને વાસ્તવમાં જે સંઘ વિચારનો જે પ્રભાવ દેખાઈ રહ્યો છે ને, એ આ બધા દેશભક્ત નિર્માણ થયેલા નાગરિકો સ્વયંસેવકો કરી રહ્યા છે. સંઘનું કાર્ય ભેદભાવ વગર ચાલે છે, સમરસતાથી ચાલે છે, સમતાથી ચાલે છે, સાયુજ્યથી ચાલે છે. સંઘ છે ને એ આવી શાખાઓ ચલાવે છે અને શાખા દ્વારા નિર્માણ થયેલા કાર્યકર્તાઓ આ સમાજ કાર્ય કરી રહ્યા છે. વાસ્તવમાં સંઘ કાર્ય આ જ છે. સમાજની અંદર દેશભક્તિ સજ્જન શક્તિને સંગઠિત કરવાનું કામ એ સંઘ કાર્ય છે. સજ્જનોની શક્તિને સમાજની અંદર સક્રિય કરવી, દેશ અને રાષ્ટ્ર માટે કામ કરવું, પોતાના જાતિ જ્ઞાતિ પંથ સંપ્રદાયના વાળાઓમાંથી ઉપર આવીને સમગ્ર દેશનો વિચાર કરીને કામ કરવું, આ દિશામાં સક્રિય કરવાનું કામ એ બધા સ્વયંસેવકો કરી રહ્યા છે. કિશોર મંગલપરા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર ગુજરાત પ્રાંતમાં સહપ્રાંત કાર્યવાહીની જવાબદારી છે મારી. સંઘની કાર્ય પદ્ધતિની અંદર આ પ્રકારના એકત્રીકરણના કાર્યક્રમો એ સહજ અને સ્વાભાવિક હોય છે. સ્વયંસેવકોનો ઉત્સાહ વધે, કાર્યની વૃદ્ધિ થાય એ દ્રષ્ટિથી આવા કાર્યક્રમોની રચના થતી હોય છે. અને આ પ્રકારના એકત્રીકરણ સંગમના કાર્યક્રમો યોજીને સમાજના લોકોને પણ નિમંત્રિત કરીને એમનું પણ એક જાગરણ થાય, આ ઉદ્દેશથી આવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. સોમનાથ જિલ્લામાં આ પહેલી વખત આ પ્રકારનો પ્રભાસ સાગર સંગમનો કાર્યક્રમ થઈ રહ્યો છે. આ પ્રભાસ પાટણ વિસ્તારમાં છે, બાજુમાં સાગર છે એટલે આવું નામ આપ્યું છે. દરેક જગ્યાએ એ જિલ્લાની એ સ્થાનની જે વિશેષતાઓ હોય એ પ્રકારે નામ આપવામાં આવતું હોય છે. પણ મુખ્ય ઉદ્દેશ છે એ આ પ્રકારનો સમાજ જાગરણ અને સંઘ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જગાવવા માટેનો હોય છે. આ શાખા છે એ તો સંસ્કાર કેન્દ્ર છે. આ પ્રકારના તરુણ બાળ શિશુ બધાને દેશભક્ત રાષ્ટ્રભક્તિના સંસ્કારો આપવાનું કામ સંઘ શાખા દ્વારા ચાલે છે. પથસંચલન પણ આ જે કંઈ શારીરિક કાર્યક્રમો થયા એનો એક ભાગ હોય છે. બધા સાથે મળીને પગથી પગ મેળાવીને ચાલે, તો પગથી પગ મળે તો હૃદયથી હૃદય પણ મળે, આવો ભાવ હોય છે એમાં. કારણ રીતે સમાજની અંદર જ્યારે જ્યારે સમાજ અગ્રણીઓને મળવાનું થાય, વાતચીત કરવાનું થાય, અથવા તો સમાજના લોકો પણ મીડિયામાં આવતી વાતો જે સાંભળતા હોય છે અલગ અલગ રાજકીય નેતાઓના ભાષણોમાં, એમની મુલાકાતોમાં એની જે પ્રતિક્રિયાઓ આવતી હોય છે, તો એની એક સમજ આપવાનો પ્રયાસ કર્યો છે કે સંઘનું કામ છે એ અલગ છે. સંઘ પોતાની રીતે આ પ્રકારના દેશભક્ત નાગરિકો નિર્માણ કરવાનું કામ કરે છે, બાકીનું કામ છે સંઘના કાર્યકર્તાઓ કરી રહ્યા હોય છે જુદા જુદા ક્ષેત્રોની અંદર. પણ રાજકીય ક્ષેત્ર એક વિશેષતા ધરાવતું હોવાના કારણે એની વાતો વિશેષ આવતી હોય છે. પણ વિદ્યા ક્ષેત્રમાં, મજદૂર ક્ષેત્રમાં, કિસાન ક્ષેત્રમાં દરેક જગ્યાએ સ્વયંસેવકો કામ કરતા હોય છે.